નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. યોગ ઋષિનો દિવ્ય સંદેશ આગલી હરોળમાં આવવાનો આજ સમય છે. યુગ પરિવર્તનના સમયે ભગવાન પોતાના ખાસ પાર્ષદોને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે મોકલે છે. યુગ નિર્માણ પરિવારના પરિજનો ચોક્કસ એ જ શ્રૃંખલાની એક કડી છે. ભગવાને તેમને તીક્ષ્ણ દ્રષ્ટિ દ્વારા શોધી કાઢ્યા અને પ્રેમના દોરામાં પરોવ્યા છે. આ અકારણ નથી. આમ તો બધા જ આત્માઓ ઈશ્વરના સંતાનો છે, પરંતુ જે પોતાને તપાવે છે, સંસ્કારવાન બનાવે છે, તેને ઈશ્વરનો વિશેષ પ્રેમ તથા કૃપા પ્રાપ્ત થાય છે. આ ભૌતિક સુખ સગવડોના રૂપમાં થતી નથી. પ્રવીણતા અને કર્તવ્ય પરાયણતાના આધારે કોઈ પણ આસ્તિક કે નાસ્તિક આ લાભ મેળવી શકે છે. ભગવાન જેને પ્રેમ કરે છે તેને પરમાર્થના કાર્યો કરવાની પ્રેરણા અને સાહસ આપે છે. રિઝર્વ ફોર્સના સિપાહીઓ આપત્તિના સમયે વિશેષ પ્રયોજનો પૂરા કરવા માટે મોકલવામાં આવે છે. યુગ નિર્માણ પરિવારના સભ્યો પોતાને એક કક્ષાના માને અને એવો વિશ્વાસ રાખે કે યુગ પરિવર્તનના મહત્વપૂર્ણ અવસર પર તેમને અંગદ તથા હનુમાન જેવી વિશેષ ભૂમિકા ભજવવા માટે મોકલવામાં આવ્યા છે. આ દેવ પરિવારમાં એટલા માટે જ પ્રવેશ મળ્યો છે. યુગ પરિવર્તનના કાર્યો અત્યંત આકર્ષણ અને કંઈક કરી છૂટવાની સતત અંતઃસ્ફૂર્ણા થવાનું બીજું કોઈ પણ કારણ હોઈ શકે નહીં. આ હકીકતને આપણે સમજવી જોઈએ. પોતાના સ્વરૂપ અને લક્ષ્યને સમજી આળસ પ્રમાદમાં સમય વેડફ્યા વગર પોતાના અવતરણનું પ્રયોજન પૂરું કરવા માટે કટિબદ્ધ થઈ જવું જોઈએ. એનાથી ઓછામાં યુગ નિર્માણ પરિવારના કોઈ પણ સભ્યને શાંતિ નહીં મળે. અંતરાત્માના અવાજની ઉપેક્ષા કરીને લોભ મોહના ચક્કરમાં ફસાઈને જેઓ પૈસા કમાવા ઈચ્છે છે તેમને કોઈ મોટી સફળતા નહીં મળે. એવી વિસામણમાં પડી રહેવાને બદલે દુનિયાદારીની જંજાળને ઓછી કરીને પોતાના કર્તવ્યના માર્ગે આગળ વધવું જોઈએ. આગલી હરોળમાં ઊભા રહેનારાઓને જ આશ્રય મળે છે. મહાન પ્રયોજનો માટે પાછળથી તો અનેક લોકોની ભીડ આવે છે અને ઘણું બધું કામ કરે છે, પરંતુ તે વખતે શ્રેય સૌભાગ્યનો સમય વીતી ગયો હોય છે. મહાકાલ ઈચ્છે છે કે યુગ નિર્માણ પરિવારના આત્મબળ સંપન્ન આત્માઓ અત્યારે જ આગળ આવે અને અગ્રિમ પંક્તિમાં ઊભા રહીને યુગ નિર્માતાની ઐતિહાસિક ભૂમિકા નિભાવે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, એપ્રિલ 1973, પૃષ્ઠ 61-62. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની તેમજ મા જગદંબાની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ભારત વર્ષના સર્વ લોકોનું ઉજ્જવળ ભવિષ્ય માટેનો આ શ્રેષ્ઠ ઓડિયો છે. આવો, આ ઓડિયોને પોતાના પૂરતો મર્યાદિત ન રાખતા, સીમિત ન રાખતા, એને અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ. એ જ અપેક્ષા.